हेलो फ्रेंड, वेलकम टू ओ डब्ल्यू एस એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક નવી યોજના વિશે કે જે યોજના અંતર્ગત રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે। પરંતુ તે પહેલા તમારી પાસે એક પ્રમાણપત્ર હોવું જોઈએ। તો આ ક્યુ પ્રમાણપત્ર હોવું જોઈએ અને પ્રમાણપત્ર ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાશે તેની સંપૂર્ણપણે માહિતી આજના વિડીયોમાં મેળવશું। વિડીયાની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયાની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી। તો મિત્રો, કોરોના કાળમાં કોરોનાથી મૃત્યુ પામેલ નાગરિકોના પરિવારજનોને સરકાર દ્વારા રૂપિયા 50,000ની વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી। અને આ જાહેરાત કર્યા બાદ એક એવો મુદ્દો પણ ઉઠ્યો હતો કે જે લોકોના મૃત્યુ થયા છે તો તેવા મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ દર્શાવવામાં આવેલ નથી, એટલે કે તે મૃતકનું મૃત્યુ છે તે કોરોનાથી થયું છે તેવું સર્ટિફિકેટમાં લખવામાં નથી આવેલ, જે મામલે ઓબાળો મચ્યો હતો। પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા જે લોકોના મૃત્યુ કોરોનાથી થયા હોય તો તેમના પરિવારજનોને એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને આ સર્ટિફિકેટ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ દર્દીનું જે મૃત્યુ છે તે કોરોનાથી થયું છે કે કેમ તે ખરાઈ કરવામાં આવશે અને ત્યાર પછી પરિવારજનોને એક સર્ટિફિકેટ આપવામાં આવશે। તે સર્ટિફિકેટમાં દર્શાવેલ હશે કે મૃતકનું મૃત્યુ છે તે કોરોનાના કારણે થયું છે અને આ સર્ટિફિકેટ હશે તો તમને સરકાર દ્વારા જે રૂપિયા 50,000ની વળતરની જાહેરાત કરવામાં આવેલ છે તે સહાય મળવા પાત્ર થશે। હવે મિત્રો, પરિવારજનોએ સર્ટિફિકેટ ફરજિયાત કઢાવવાનું રહેશે। તેમના માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। જે નવું સર્ટિફિકેટ છે ગુજરાત સરકાર દ્વારા તે મેળવવાનું રહેશે અને તે મેળવવા માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। આગળ મિત્રો વાત કરીશું તો ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું એક પ્રમાણપત્ર આપવામાં આવશે કે જેમાં મહાનગરપાલિકા અને એ સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુ વિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે। જેમના પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થયું હોય પરંતુ જે સર્ટિફિકેટ છે મૃત્યુ સર્ટિફિકેટ તેમાં કોરોનાના કારણે મૃત્યુ થયું છે તેવો ઉલ્લેખ ન હોય તો તે પરિવારજનો સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી શકશે। આ સર્ટિફિકેટ અંગે અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી। જેમના મૃત્યુનું કારણ સર્ટિફિકેટમાં સ્પષ્ટ થાય એ સહિતની કાર્યપત્તિ નક્કી કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવેલ હતું। આગળ મિત્રો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું કે કોરોનામાં મૃત્યુ પામેલ નાગરિકોના પરિવારજનોને રૂપિયા 50,000નું વળતર ચૂકવવામાં આવે, ત્યારે આવા સંજોગોમાં કોરોનાથી મૃત્યુ પામેલ નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું। તો આ બાબતને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા એક વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવેલ છે કે જે ઠરાવમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 નવેમ્બરથી શરૂ થશે તેવું દર્શાવવામાં આવેલ છે। તે સિવાય જન્મ મરણ નોંધણીના નિયમ પ્રમાણે સર્ટિફિકેટ આપવામાં આવશે। મૃતકને મૃત્યુ વખતે જે તબીબે એટલે કે જે ડોક્ટરે સારવાર કરેલી હશે તે તબીબ એટલે કે તે ડોક્ટર મૃત્યુનું કારણ જણાવી શકશે। આવા સંજોગોમાં મૃતકનું મૃત્યુ હોસ્પિટલમાં થયું હશે તો તેમના પરિવારજનોએ ફોર્મ નંબર 4 ભરવાનો રહેશે। અન્ય કિસ્સામાં જો મૃતકનું મૃત્યુ થયું હશે એટલે કે હોસ્પિટલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ મૃતકનું મૃત્યુ થયું હશે તો તેવા કિસ્સામાં પરિવારજનોએ ફોર્મ નંબર 4A ભરવાનું રહેશે અને મૃતકનું મૃત્યુનું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે કે જેમાં કારણ દર્શાવેલ હશે મૃતકનું મૃત્યુ કોરોનાના કારણે થયેલ છે। આગળ મિત્રો આપણે વાત કરીશું શહેરી વિસ્તારમાં રહેતા લોકોને જો આ સર્ટિફિકેટ કઢાવવું હોય તો તેમની પ્રક્રિયા શું રહેશે। તો મિત્રો, તમે જો શહેરી વિસ્તારમાં રહેતા હોય એટલે કે મહાનગરપાલિકામાં અથવા તો નગરપાલિકામાં રહેતા હોય તો મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકામાં ઓડ ઝોન દીઠ સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે અને આ સબ રજિસ્ટ્રાર પાસે તમારે અરજી કરવાની રહેશે, જેના માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ સબ રજિસ્ટ્રારના નામ શું છે, સબ રજિસ્ટ્રારનો હોદ્દો શું છે, કચેરીનું સ્થળ શું છે, સંપર્કની વિગતો શું છે, કામકાજનો સમય કેટલો રહેશે તે તમામ માહિતી મહાનગરપાલિકા કે નગરપાલિકાએ બહાર પાડવાની રહેશે। હવે મિત્રો, મૃતકના પરિવારજનોના સભ્યો પાસે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તો તેમનું મૃત્યુનું કારણ ઉપલબ્ધ ન હોય અથવા તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિસ્થિતિમાં સમાવેશ થતો ન હોય અને મૃત્યુના કારણથી તેઓ સંતુષ્ટ ન હોય,
તથા કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના દસ્તાવેજ કે પ્રમાણપત્ર તેઓ મેળવવા માંગતા હોય તો ત્યારે અરજી કોને કરવાની રહેશે? તો તેવા સંજોગોમાં અરજદારે અરજી છે તે કલેક્ટરને કરવાની રહેશે. અરજી કલેક્ટરને ક્યારે કરવાની રહેશે? તો કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તેમના પરિવારજનો પાસે મૃત્યુનું કારણ ઉપલબ્ધ ન હોય અથવા તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિસ્થિતિમાં સમાવેશ થતો ન હોય અને મૃત્યુના કારણથી તેઓ સંતુષ્ટ ન હોય અને તેઓ કોરોનાથી મૃત્યુ પામેલા છે તેવું સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય તો ત્યારે મૃતકના પરિવારજનોએ કલેક્ટર શ્રીને અરજી કરવાની રહેશે. કલેક્ટર શ્રીને અરજી કરતા પહેલા સબ રજિસ્ટર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. તેવા સંજોગોમાં રજિસ્ટરે અરજદારને મૃત્યુ પામ્યાનું કારણ નથી તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તે પ્રમાણપત્ર સાથે લઈ અને તેવા સંજોગોમાં કલેક્ટર શ્રીને અરજી કરી શકાશે. આગળ મિત્રો આપણે વાત કરીશું સર્ટિફિકેટ ક્યાંથી તમને મળવાપાત્ર થશે. તો જો તમે મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય ત્યારે તમને સર્ટિફિકેટ ક્યાંથી મળશે? તો જન્મ મરણના રજિસ્ટ્રાર અને તબીબી અધિકારી પાસેથી તમારે સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જો તમે નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય ત્યારે તમને સર્ટિફિકેટ કોણ કાઢી આપશે? તો જન્મ મરણ રજિસ્ટ્રાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારી તમને આ સર્ટિફિકેટ કાઢી આપશે. વાત કરીશું ગ્રામ્ય કક્ષાની. તો જો તમે ગામડામાં એટલે કે ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તો ત્યારે તમને સર્ટિફિકેટ કોણ કાઢી આપશે? તો જે જન્મ મરણના રજિસ્ટ્રાર હોય અને તમારા ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી હોય તે તમને આ સર્ટિફિકેટ કાઢી આપશે. તે સિવાય તમે કેન્ટોનમેન્ટ બોર્ડ અમદાવાદના વિસ્તારમાં રહેતા હોય તો ત્યારે તમને સર્ટિફિકેટ કોણ કાઢી આપશે? તો જન્મ મરણના રજિસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી આ સર્ટિફિકેટ કાઢી આપશે. નિદર્શ ઔદ્યોગિક વિસ્તાર સ્વતંત્ર વિસ્તારમાં જો તમે રહેતા હોય તો ત્યારે જન્મ મરણ રજિસ્ટ્રાર અને મુખ્ય અધિકારી સર્ટિફિકેટ કાઢી આપશે. જો તમે જંગલ વિસ્તારમાં રહેતા હોય તો ત્યારે તમને સર્ટિફિકેટ કોણ કાઢી આપશે? તો ત્યાં તમને રજિસ્ટ્રાર જન્મ મરણના રજિસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ અધિકારી તમને આ સર્ટિફિકેટ કાઢી આપશે. તો મિત્રો સરકાર દ્વારા કોરોનાના કારણે જે વ્યક્તિના મૃત્યુ થયેલ છે તો તેમના પરિવારજનોને રૂપિયા 50,000નું વળતર આપવાની જાહેરાત કરવામાં આવેલ છે અને આ વળતર મેળવવા માટે તમારી પાસે મૃતકનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને તેમાં ઉલ્લેખ કરેલ હોવો જોઈએ કે મૃતકનું મૃત્યુ કોરોનાના કારણે થયેલ છે તો તમને આ વળતર મળવાપાત્ર થશે. જો મૃતકના સર્ટિફિકેટમાં ઉલ્લેખ કરેલ નથી કે કોરોનાના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું છે તો તમારે સૌથી પહેલાં સર્ટિફિકેટ મેળવવું પડશે. તેમના માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.